કાંડાણી ચાય સૃષ્ટિના આદિકાળથી જે મહાત્માઓએ તપસ્યા અને યોગ સાધના કરી છે એમણે ગાયત્રીનો જ આધાર રાખ્યો છે. સંપૂર્ણ આધ્યાત્મિક તત્વોની ચાવી ગાયત્રી છે. એના વગર સિદ્ધિનો તાળો ખુલી શકતો નથી. કેટલાક ઋષિ મુનિઓ રામ શંકર વિષ્ણુ બ્રહ્મા દુર્ગા સૂર્ય વગેરેને ઈષ્ટ માનીને એમને પ્રસન્ન કરીને શક્તિ પ્રાપ્ત કરવા માટે યોગ સાધનાઓ કરે છે. કેટલાક નિરાકાર બ્રહ્મની ઉપાસના કરે છે, પરંતુ દરેકને ગાયત્રીનો પ્રથમ આશ્રય અવશ્ય લેવો પડ્યો છે. ગાયત્રી વગર કોઈ પણ તપ સાધના સફળ થઈ શકતી નથી. શાસ્ત્રોમાં વચન છે કે ચાહે કોઈ પણ મંત્ર સાધના કરવામાં આવે એ મંત્રને વ્યાહુતિ સાથે જપવો જોઈએ. ચાહે નૃસિંહ સૂર્ય વાળા વગેરે ઉપાસના હોય કે વામમાર્ગના કોલ તાંત્રિક પ્રયોગ કરવામાં આવે, પણ ગાયત્રીની આગળ કર્યા વગર એ બધું નિષ્ફળ જાય છે. ગાયત્રી ચારે વેદોની માતા છે. એના વગર વેદોક્ત દક્ષિણ માર્ગીય સાધના સફળ થતી નથી. સાથે તાંત્રિક કોલ અવધૂત કપાલિક અગોર વગેરે વામ વર્ગમાં જે શક્તિની આવશ્યકતા પડે છે એનું મૂળ ઉદ્ગમ પણ ગાયત્રી જ છે. ગાયત્રી વગર જે સાબર મંત્રોને લોકો સિદ્ધ કરે છે તે ક્ષણિક ચમત્કાર દેખાડી શક્તિહીન થઈ જાય છે. એના મૂળમાં નક્કર શક્તિ હશે. એ જ સફળતા વધુ સમય ટકી રહેશે અને કઠિન કાર્યોને પણ પૂરા કરશે. ગાયત્રીથી રહિત મંત્ર સ્થિરસ્થાયી અને ત્રિવ્ય શક્તિ સંપન્ન થતા નથી. એમને માટે કરવામાં આવેલા શ્રમ ઘણો થોડો જ લાભ આપી શકે છે. પ્રાચીન ઇતિહાસ અને પુરાણોથી જાણવા મળે છે કે બધા જ પ્રમુખ ઋષિ મહર્ષિ ગાયત્રીનો આધાર પર યોગ સાધના તથા તપસ્યા કરતા હતા. ગીતામાં 10:35 ભગવાને સ્વયં કહ્યું છે, ગાયત્રી છંદસામહમ, એટલે ગાયત્રી હું જ છું. ભગવાનની ઉપાસના માટે ગાયત્રીથી મોટો બીજો કોઈ મંત્ર હોઈ શકતો નથી. થોડા સમય પહેલા અનેક એવા મહાત્માઓ થયા જેમણે ગાયત્રીનો આશ્રય લઈને પોતાની પ્રતિભાને પ્રકાશિત કરી. એમના ઈષ્ટદેવ આદર્શ અને સિદ્ધાંત ભિન્ન ભલે રહ્યા હોય, પણ વેદ માતા પ્રત્યે સૌને અનંત શ્રદ્ધા હતી. એમણે પ્રારંભિક સ્તનપાન આ જ મહાશક્તિનું કર્યું હતું. એનાથી તેઓ એટલા પ્રતિભા સંપન્ન મહાપુરુષ બની શક્યા. શંકરાચાર્ય, સમર્થ ગુરુ રામદાસ, નરસિંહ મહેતા, દાદુ દયાળ, સંત જ્ઞાનેશ્વર, સ્વામી રામાનંદ, ગોરખનાથ, મચ્છંદરનાથ, હરિદાસ, તુલસીદાસ, રામાનુચાર્ય, માધવાચાર્ય, કૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, સ્વામી રામતીર્થ, યોગી અરવિંદ, મહર્ષિ રમણ, ગૌરાંગ મહાપ્રભુ, મહાત્મા એકરસાંદન વગેરે પ્રાંત સ્મરણીય મહાત્માઓ આત્મિક વિકાસ આ મહાશક્તિના ખોળામાં જ થયો હતો. વર્તમાન કાળમાં તીર્થ સ્વરૂપ શરીર ધારણ કરેલા અનેક મહાત્માઓ, જેમાં કેટલાક જ્ઞાત છે, કેટલાક અજ્ઞાત સ્થાનોમાં તપ કરી રહ્યા હતા, ગાયત્રીની અન્ય શ્રદ્ધાપૂર્વક ઉપાસના કરે છે. મહાત્મા ગાંધી, મહામના માલવિયા, કવિન્દ્ર રવિન્દ્ર, ટી સુબ્બારાવ, સર્વપલ્લીન રાધાકૃષ્ણ, જગતગુરુ શંકરાચાર્ય, સ્વામી શિવાનંદ વગેરે મહાપુરુષોએ ગાયત્રીની મહાનતાર સંબંધમાં જે પોતાના ઉદ્ગાર પ્રકટ કર્યો છે એ ઘણો જ વિચારપૂર્ણ અને મનન કરવા યોગ્ય છે. જે શાસ્ત્રો મર્મતા જ્ઞાતા છે, ભારતીય યોગ વિદ્યાથી પરિચિત છે, આ બધા સાધકોની આરાધનામાં ગાયત્રી પ્રારંભિક સ્થાન છે. પછી ભલે એમના ઈષ્ટદેવ અને વિશિષ્ટ સાધના વિધાન કેવા પણ હોય, પ્રારંભથી જ યોગ વિદ્યાની પ્રમુખ ધારાઓ ગાયત્રી જ રહી છે. અંત સુધી બીજો કોઈ માર્ગ એવો મળી શકશે નહીં જે ગાયત્રીથી વધારે સીધો સરળ અને સ્વલ્પ શ્રમસાધ્ય અને નિશ્ચિત સફળતા પ્રદાન કરનારો હોય. ગાયત્રી નૌકા પર સવાર થઈને બહુ સાગરને પાર કરી શકાય છે. ગૃહિણી અને વૈરાગ્ય બંનેને આ ગાયત્રી રૂપી કામધેનું સમાસનેથી પોતાનું પૈપાન કરાવે છે. બંને એમની કૃપાથી ઈચ્છિત સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે. ગાયત્રી સાધનાની વિશિષ્ટતા એવી છે કે એ જે
પ્રકારે વનો પર્વતોમાં રહેનાર વિરક્ત મહાત્માઓ દ્વારા સાધિત કરવાથી એમને જે સિદ્ધિ અને સફળતા પ્રદાન કરે છે એવા જ સત્પરિણામ ગૃહસ્થોને પણ ઉપલબ્ધ થાય છે. આધ્યાત્મિક સાત્વિકતા વધારવી એ ગાયત્રીનું નિશ્ચિત પરિણામ છે. જે પણ મનુષ્ય આ મહામંત્ર શ્રદ્ધાપૂર્વક અવલંબન કરે એનામાં દિવસે દિવસે સાત્વિક ગુણકર્મ સ્વભાવ વધતા જાય છે, બુરાઈઓ ઘટતી જાય છે, ઉત્તમતા વધતી જાય છે. જે પ્રકારે મેલા વાસણ ઉટકી નાખવાથી ચમકવા લાગે છે, અરીસાને મેલ દૂર કરવાથી એમાં ચહેરો સ્વચ્છ દેખાય છે, અંગાળા ઉપર રાખ હટાવી દેવાથી એ ફરીથી પ્રજ્વલિત થઈ જાય છે. એ જ પ્રકારે ગાયત્રી દ્વારા શુદ્ધ થયેલા આત્મા પોતાની દેવીય વિશિષ્ટતાઓને સુસંપન્ન દ્રષ્ટિગોચર થવા લાગે છે. ગૃહસ્થ હોય કે વૈરાગી, ગાયત્રી માતાનું દૂધ પીને બધા આત્મિક શરીર પરિપુષ્ટ થાય છે.